કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની નારાજગીને લઈને કોંગ્રેસ નેતા મનહર પટેલે નિવેદન આપતા કહ્યું કે જો કોંગ્રેસ છોડે તો કોંગ્રેસને અસર થાય। આ સાથે મનહર પટેલે જણાવ્યું કે જગદીશ ઠાકુર અને રઘુ શર્માએ સ્પષ્ટ જણાવ્યું છે કે મીડિયામાં નિવેદનથી નારાજગીનો ઉકેલ નહીં આવે। હાર્દિકે ક્યારેય હાઈકમાન્ડ સુધી કોઈ રજૂઆત કરી નથી। રાહુલ ગાંધીને હાર્દિક મળ્યા તો પણ હાર્દિક હજુ નારાજ છે। આ સાથે મનહર પટેલે કહ્યું કે હાર્દિક કોંગ્રેસના હાઈકમાન્ડથી નારાજ હોઈ શકે। આ સાથે મનહર પટેલે હાર્દિક પટેલને ટકોર કરી કે હાર્દિકને કામ કરવું હોય તો જનતાની સામે જવું પડે। આ સાથે તેમણે કહ્યું કે હાર્દિકની પીડા શું છે તે ખબર જ નથી। જગદીશ ઠાકોરે અને રઘુ શર્માએ વાત કરવા બે વખત કહ્યું પણ હાર્દિક પટેલ ચર્ચા કરવા આવતા જ નથી। કોંગ્રેસે શું ના આપ્યું કહેવાય? હું મારી દ્રષ્ટિએ જો મૂલ્યાંકન કરવાનું થાય તો કોંગ્રેસે એને કદ કરતા વિશેષ પદ આપ્યું। આ પદની ગરિમા, આ પદની પરિસ્થિતિ સામે એને જાગૃત થઈ અને એને પરિણામલક્ષી વાતાવરણ બનાવવા માટેના પગલાં ભરવા જોઈએ। આજે પણ અમે લોકો અપેક્ષિત છીએ કે એને પાર્ટી છોડી નથી, પાર્ટીમાં કામ કરવા માટે એ તત્પર છે કે નહીં એ નિર્ણાયક તબક્કે હાઈકમાન્ડ પાસે મૂકવાની છે। નારાજગી એને હાઈકમાન્ડ સાથે છે, કાર્યકર્તા સાથે છે નહીં, મારા સાથે તો છે નહીં। તો અમે લોકો તો ઈચ્છીએ ને કે અમારા પરિવારમાંથી કોઈ વ્યક્તિ ઓછો ન થાય, અને ઓછો થશે તો એની એક વ્યક્તિ તરીકેની એક માહોલ બનાવ્યો છે એ તો નુકસાની